શ્રી કૃષ્ણ જય શ્રી રામ. મિત્રો, હું છું ધ્રુવ પાંડવ. આજે આપણે માંદી ગાયો, મતલબ કે નાના નાના વાછરડો છે, માંદા છે, 100 થી પણ વધારે, મતલબ કે બહુ અઢળક સંખ્યામાં માંદા વાછરડાઓ છે, એમને રોટલી ખવડાવે છે. આ વાછરડાઓ એવા છે કે જે મતલબ કે ઊભા પણ નથી થઈ શકતા, એ વાછરડાઓને આપણે હાથે જઈને રોટલી ખવડાવવાની છે. અને ગાયો પણ એટલી બધી છે, તો અમુક વાછરડાઓ છે ચાલી શકે, પણ એના શરીરમાં અણશક્તિ હોવાને લીધે એ લોકો ચાવી પણ નથી શકતા. તો આપણે આવી ગાયો માટે આજે ખૂબ જ રોટલી વધારે ખવડાવવાની છે. બીજી વાત પણ તમને જણાવી દઉં કે 1 લાખથી પણ વધારે રોટલી આપણે ગાય માતાને ખવડાવવાની છે. જે માંદી ગાયો છે, જે બીમાર ગાયો છે, જે ચાલી નથી શકતી, એ લોકોને આપણે જઈને, એવું હતું કે ભાઈ આપણે ક્યાં સુધી તમે તગારુને તે પકડી રાખો, કારણ કે 20 મિનિટ થાય છે, 15 મિનિટ થાય છે એમને ગાતા. પણ રોટલી એક એવી વસ્તુ છે કે તેને આપણે હાથેથી ખવડાવી શકીએ અને બિલકુલ તે ચાવી શકે અને વાગોળી શકે વ્યવસ્થિત રીતે. તો આપણે બધી જ માંદી ગાયોને 1 લાખ રોટલી ખવડાવવાની છે આ મહિનામાં. તો મિત્રો સપોર્ટ કરજો. તો આપણે 20,000 થી પણ વધારે રોટલી આપણે ખવડાવી ચૂક્યા છીએ આજ સુધી, અને આપણે બીજી 80,000 રોટલી આપણે ગાય માટે ખવડાવવાની છે. તમને કહી દઉં કે આ જેટલી પણ ગાયો છે અને જેટલા નાના નાના વાછરડાઓ છે, એ બધા જ વાછરડાઓ માંદા છે. એની માટે આપણે ગાય માટે, આપણે એમની શક્તિ વધે એની માટે આપણે રોટલી આપણે ગાયને ખવડાવીએ છીએ. મને નીચે ઉતરાય એવું નથી, હું પર પાળી પર ચડી ગયો છું, કારણ કે ગાયો જેટલી બધી છે ને, આજે આપણે બધી જ ગાયોને પેટ ભરીને ખવડાવશું. કારણ કે હું આજે કમસે કમ 3-4 હજાર રોટલી લઈને આવ્યો છું. લાસ્ટ ટાઈમ હું 2,000 લઈને આવ્યો તો ઓછી પડી હતી, પણ આ વખતે હું આ રોટલી 3-4 હજાર લઈને આવ્યો છું. આજે તમને એક વાત જણાવી દઉં કે ઘણા દર્શક મિત્રોને એવું કહેવું છે કે તમે લોકો પાસેથી ડોનેશન લ્યો છો, બરાબર છે, તમે બહારના લોકો તમને રોટલી આપી, તમે શું કરો? મિત્રો તમને જણાવી દઉં કે આ ગૌશાળા, મતલબ કે આ ગૌશાળાની અંદર રોજની માંદી ગાયો માટે 1,000 થી 2,000 રોટલી મારા અને મારા મમ્મી તરફથી રોજ જઈ રહી છે, એમની માંદી ગાયો માટે, એમની બીમાર ગાયો માટે. હજી તમને હું ICU વોર્ડમાં નથી લઈ ગયો, એ જગ્યા પર અમારી ડેલીની રોટલી જાય છે અને છેલ્લા 3-4 મહિનાથી જઈ રહી છે. યુરોપના ફિનલેન્ડથી આપણા મિતભાઈ, કાંઈ નો ઘટે નહીં, ગુજરાતી ભાઈડો હોય એને જે રોટલીનો સહયોગ આપ્યો, બાપ કાંઈ નો કેવું પડે એમાં. બહુ મજા આવી દોસ્ત કે યુરોપથી આ વ્યક્તિએ ફોન કરી અને સહયોગ આપ્યો. થેન્ક યુ સો મચ મિતભાઈ, આવી રીતે તમે પ્રેરણાનો સ્ત્રોત બનો છો અને અમારા બધા જ ગુજરાતી ભાઈઓ માટે તમે પ્રેરણાનો સ્ત્રોત બનતા રહેજો. થેન્ક યુ સો મચ, આવી રીતના સપોર્ટ કરજો. અને તમને પણ કહી દઉં છું મિત્રો, નીચે નંબર આપ્યો છે, તમે પણ સહયોગ કરી શકો છો. અમારો વર્ષો જૂની વૈષ્ણવની પરંપરા છે, કૃષ્ણ ભગવાને પણ ગાય માતાની સેવા કરી હતી. તો આ વસ્તુને આપણે ખાલી દિવસના 2-3 કલાક કાઢીને આ વસ્તુ હરેક વ્યક્તિએ કરવી જોઈએ. મારી પાસે નહીં, પણ તમે ઘરે પણ રોટલી બનાવીને ગાયને ખવડાવી શકો છો. આજે ગાયને એટલી બધી ગાયને જોઈને મને મારું મન હરખાઈ ગયું. આ તમે જેટલી પણ ગાયો જોવો છો ને મિત્રો, એ બધી માંદી ગાયો છે, વાછરડાઓ છે, કે જન્મતાની સાથે જ એ લોકો ચાવી પણ નથી શકતા એવી હાલત હોય છે. એ લોકોને એટલું અણશક્તિ છે. અને અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, અને ગાયોએ ખૂબ જ રોટલી ખાધી છે. એમાં વાત જોવા દો, એટલી રોટલી ખાધી છે. નાના નાના વાછ, આપણે બીમાર વાછરડાને આપણે રોટલી આપીએ, આ વાછરડું છે તે ઊભું નથી થઈ શકતું. બધા યુવા વર્ગને વિનંતી કરીશ કે ક્યારે પણ ગાયની સેવા કરવાનું ચૂકવું ના જોઈએ. અને યુવા વર્ગને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે કે ગાયની સેવા કરવી આપણા માટે ખૂબ યોગદાર, ગાયની સેવા કરવી આપણા માટે બહુ જ ફાયદાકારક છે. એના ઘણા બધા કારણો શાસ્ત્રોમાં પણ કીધા છે અને વર્ષો જૂની પરંપરા પણ છે.
આજની રોટલી ખવડાવતા ખવડાવતા અંધારું થઈ ગયું, સાંજ પડી ગઈ, ખબર પણ ન પડી. કારણ કે આજે કમસે કમ 3-4 હજાર રોટલી પૂરી કરવાની હતી અને ગાય માતા માટે આટલી રોટલી પણ ઓછી પડી. આજે વિચાર કરી લો મિત્રો, આજે ગાય માતા માટે આટલી રોટલી પણ ઓછી પડી. તો મિત્રો તમે સહભાગી બની શકો છો, તમે પણ સાથ આપી શકો છો. 1 લાખ રોટલી મેં અને મારા મમ્મીએ નક્કી એવું કર્યું છે કે 1 લાખથી પણ વધારે રોટલી આ મહિનાની અંદર ગાય માતા માટે ખવડાવવાની છે, માંદી ગાયોને ખવડાવવાની છે, જે બીમાર ગાયો છે, જે ખાઈ નથી શકતી, ચાલી નથી શકતી, એવી ગાયો માટે આપણે આગળ આવવાનું છે. સાચી ખરી સેવા તો આ જ છે. એનું રીઝન એ છે કે આ ગાય જે છે, જે દૂધ નથી આપી શકતી, એનું છાણ કોઈ કામ નથી આપી શકતું, તો આવી ગાયો છે એની સેવા કરવી ખૂબ જ અગત્યની છે. તો તમે પણ સહભાગી બની શકો છો. નીચે નંબર આપ્યો છે, તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો, તમે પણ તમારા હાથે ખવડાવી શકો છો. તમે કોલ કરી શકો છો રાધે રોટી 7265071771. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.